श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकम् कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरि प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरे कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सद्गुरुदेव की तारीख 22 डिसेम्बर 2020 मंगलवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोहेधाम परिवार ने तमाम भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण जय स्वामीनारायण। कथा अंतर्गत आपणे ए प्रसंग चाली रह्यो हतो मूळदाजीनी साधुताथी प्रभावित बनेला आनंदराम ने अतिशय आनंद थयो के मारा भाग्यनो कोई पार नथी। आनंदरामना परिवारमां पण पूछवा जेवू कंई रह्युं नहीं, રાધાબાઈ સાથે લગ્ન કરાવવાનો
ઠરાવ નક્કી કર્યો. આનંદરામ ના પિતા મોતીરામ, એમના બે પુત્ર હતા સુરજરામ અને આનંદરામ. એ બંને ભાઈને છોડીને નાનપણમાં જ જરા આનંદરામ ને સુરજરામ નાના હતા ત્યારે પિતા મોતીરામ સ્વર્ગવાસી સિધાવ્યા હતા. મૂળદાજી મહારાજે અને રતનબાઈએ રાધા અને આનંદના લગ્ન ધામધૂમથી કર્યા. લગ્ન તો કર્યા, પરંતુ એ લગ્નમાં રાધાના લગ્નથી તો શાંતિ, મૂળદાજી મહારાજ કે મને શાંતિ એમને મળે, પણ આ મારી રાધા દીકરી અને આનંદરામને હું કર્યાવરમાં શું આપીશ એ વિચારમાં છે. ઓહો, મૂળદાજી મહારાજના મનમાં ને મનમાં વિચારી રહ્યા છે કે હું કર્યાવરમાં શું આપીશ. એને એમ કે આનંદરામ તો બહુ મોટા વિદ્વાન છે અને મારી દીકરી રાધા અર્થાત રતનની દીકરી જે પુત્રી રાધા, એને નાનપણથી જ મેં સંસ્કાર આપ્યા છે, લગ્નની વિધિ સમાપ્ત થઈ છે. આનંદરામને પુત્રી રાધા આ બંને મૂળદાજી મહારાજના ચરણમાં અને રતનબાઈના ચરણમાં આશીર્વાદ લેવા આવે છે. તો આપણે પદ દ્વારા જોઈએ. વિધિ થઈ સમાપ્ત જીવારે આવ્યા આશીષ લેવાને ત્યારે પાય પડીને વંદના કરી પાય પડીને વંદના કરી સંતે ઉભા કર્યા ભાવ ભરી આપ્યા આશીર્વાદ જો સારા બહુ મંગળ થાવો. આશીર્વાદ સાંભળવા જેવા છે કે જે આશીર્વાદ આપે છે અને માંગે છે આનંદરામ અને પુત્રી રાધા, એ આશીર્વાદમાં શું આપે છે મૂળદાજી મહારાજ અને રતનબાઈ એ જોવા જેવું છે. તમે વિદ્વાન છો વિપ્રવર, છતાં વાત કરો સુખકર, હરી ભક્તિ કરજો સદાય, હરી ભક્તિ કરજો સદાય, એ જ હરી પામ્યાનો પાય, ભક્તિથી જ આવે પ્રભુ પાસે, ભક્તિથી જ આવે પ્રભુ પાસે, વળી ફરે પ્રેમી વાસે વાસે, વળી ફરે પ્રેમી વાસે વાસે, સત શાસ્ત્ર નો કાઢ જો અર્ક, નવ કર જો તે મહી તર્ક, શાસ્ત્ર જ્ઞાન છે નેત્ર સમાન, શાસ્ત્ર જ્ઞાન છે નેત્ર સમાન, તે હવિના નટડે અજ્ઞાન, તે હવિના નટડે અજ્ઞાન, ધર્મ માં રાખજો સુબરતી, ધર્મ માં રાખજો સુબરતી, તેથી નિર્મળ રહેશે જો મતી,
છોડી ધર્મને રાખે જે જ્ઞાન તે તો નારકી થયા નિદાન જેવો ધર્મ રાખે શિર સાટે જેવો ધર્મ રાખે શિર સાટે તેવો જન્મ મરણને કાટે તેવો જન્મ મરણને કાટે તેથી સુણો કહો કાઈ ધર્મ તેથી સુણો કહો કાઈ ધર્મ જેને પાડી થાય સુખ પરમ બોલો હમેશ સાચું સદાય જીયા લગી રહે પ્રાણ કાય સત્ય પ્રિય છે રાજીવ આવે
भक्त वत्सल ले से संभाळ एम विप्र ने सिंह जदीधी ते तो तेणे हये दारी लीधी वड़ी लाई चरण आपणो सुख केवळ
મરજી લો પોનલેશ તેની મરજી લો પોનલેશ તેથી નવ થાય કદી કલેશ તેથી નવ થાય કદી કલેશ તેની મરજી લો પોનલેશ તેથી નવ થાય કદી કલેશ તેથી નવ થાય કદી કલેશ તેથી નવ થાય કદી કલેશ વિપ્ર આનંદવ કામ અને રાધા આ પતિ અને પત્ની બંને મૂળદાજી મહારાજ અને રતનબાઈ પાસે આશીર્વાદ માંગવા જાય છે. બંને ચરણ વંદના કરી હાથ જોડીને આશીષ માંગે છે. આનંદ રામ અને રાધા બંને કહે છે કે બાપુ, હે માં, તમે મને આશીર્વાદ સારા આપો. આપ્યા આશીર્વાદ જો સારા, બહુ મંગળ થાવો તમારા. ત્યારે મૂળદાજી મહારાજ આશીષ આપતા કહે છે, તમે વિદ્વાન છો વિપ્ર વર, છતાં વાત કરું સુખ કર. હે આનંદરામ વિપ્ર, તમે ખૂબ સારા એવા વિદ્વાન છો, તમને સાર અસારનો વિવેક કરતા આવડે છે, તમને ધર્મમાં ગતિ પહોંચે છે, ગૃહસ્થાશ્રમના ધર્મને આપ સારી રીતે જાણો છો, ખૂબ સારા વિદ્વાન છો, વિવેકશાળી છો, પરિવારનું ધ્યાન રાખો એવા છો તમે, છતાં હું આપને એક સુખરૂપી ચાવી તમને બતાવું છું. જે ચાવી તમે અપનાવશો એનાથી તમે ખૂબ સુખી થશો. હરિભક્તિ કરજો સદાય, એ જ હરિ પામ્યાનો ઉપાય, ભક્તિથી જ આવે પ્રભુ પાસે, વળી ફરે પ્રેમી વાસે વાસે. હે આનંદરામ, પુત્રી રાધા, તમે બંને સંસારમાં રહી હરિભક્તિ કરજો, કારણ કે કોઈ પણ વિપરીત કાળ હોય, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય, સુખ હોય કે દુઃખ હોય, પણ હરિભક્તિ સિવાય બીજો એવો કોઈ ઉપાય નથી જેને કરીને સંસાર સાગર તરી શકાય. માટે તમને વિનંતી છે, પ્રથમ કે ભગવાનની ભક્તિ તમે કરજો. જેટલી ભક્તિ હશે એટલું તમારું જીવન આધ્યાત્મિકતા વાળું બનશે, એટલા સંસારના કલુષિત વિચારો તમારી પાસે નહીં આવી શકે. સજ્જનનો યોગ રાખજો, ભગવાનના ભક્તનો યોગ રાખજો અને ભગવાનની ભક્તિ કરજો. સતશાસ્ત્રનો કાઢજો અર્ક, નવ કરજો તે મહી તર્ક. શાસ્ત્ર જ્ઞાન છે નેત્ર સમાન, તેહ વિના ન ટળે અજ્ઞાન. બીજું, સતશાસ્ત્રમાં ઘણા પ્રકારની વાતો આવે છે. આનંદરામ, તમે વિદ્વાન છો માટે જે વાત તમને ભગવાનની ભક્તિમાં પુષ્ટ કરતી હોય, તમને ભગવાનમાં હેત કરાવતી હોય એવી કોઈ વાત, એવો જે શાસ્ત્રનો અર્ક ગ્રહણ કરજો તમે.
परंतु आप मेड़े बुद्धिना डोलसी खोटा खोटा तर्क न करशो। तमे खोटा तर्क ना करता जे शास्त्र में होय एमाथी अर काढीने अने भगवानी भक्ति ने पुष्ट करे अने पोताना संसारना मार्ग ने निर्विघ्न बनावे एवा सार काढजो। खोटा तर्क करीने अने शास्त्रनी वात ने चूथी न नाखता। आ उपदेश तो जो केटलो सरस आपे छे। आ उपदेश आपणा जीवनमां ग्रहण करवा जेवो छे, ग्रहण करवा जेवो छे। એવું હમણાં કહું છું આગળ કે આપણને પણ ઉપદેશ એવા સત્પુરુષ આપતા હોય છે, આપતા હોય છે। એ સત્પુરુષ આપણને મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો હોય કે પ્રગટ સદગુરુ હોય કે એકાંતિક ભક્ત હોય એ આપણને પણ ઉપદેશ આપે છે, એની વાત હમણાં હું લઈશ। આ મૂળદાજી મહારાજ કહે છે, પ્રથમ વિનંતી હરિભક્તિ કરજો, બીજી વિનંતી સતશાસ્ત્ર કાઢજો, અર્ક નવ કરજો, તે અહીં તર્ક ખોટા ખોટા તર્ક ના કરતા શાસ્ત્રનો અર્ક કાઢી ભક્તિ કરજો। ત્રીજી વાત, ધર્મમાં રાખજો શુભ રતિ, તેથી નિર્મળ રહેશે જો મતિ, છોડી ધર્મને રાખે જે જ્ઞાન, તે તો નારકી થયા નિદાન। છોડી ધર્મને રાખે જે જ્ઞાન, તે તો નારકી થયા નિદાન, જેવો ધર્મ રાખે શિર સાટે, તેઓ જન્મ મરણને કાટે, તેથી સુણ કહું કાય ધર્મ, જેને પાળે થાય સુખ પરમ। ત્રીજું આનંદરામ, ધર્મને દ્રઢ કરીને પાળજો તમે, જે ગૃહસ્થાશ્રમના ધર્મ છે એને તમે દ્રઢ કરીને પાળજો, 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 કારણ કે ધર્મથી જ આપણું શોભે છે આનંદરામ। જેટલો ધર્મ પાળશો ને એટલા તમે સુખી થશો। બોલો હંમેશા સાચું સદાય, જીયા લગી રહે પ્રાણ કાય, સત્ય પ્રિય છે રાજીવ નેણ, થાય તેથી સદ્ય સુખ દેણ। અને ચોથું આનંદરામ, સત્ય બોલજો, જ્યાં સુધી તમારા દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી તમે સત્ય બોલજો, અને એવું સત્ય કે કોઈને દુઃખ ન થાય, હિતકારક સત્ય બોલજો, પ્રિય સત્ય બોલજો। એટલે જ કહેવાય છે ને, સત્યમ વદ પ્રિયમ વદ, કારણ કે સત્ય ભગવાનને ખૂબ વાલું છે, મોટા સત્પુરુષ ને ખૂબ સત્ય વાલું છે, તેથી સદ્ય સુખ દેણ, સત્યથી સુખની પ્રાપ્તિ થાય છે। મન કર્મને વચને કરી રાખો અહિંસા તો ખરેખરી, જાણે અજાણે જીવ દુભાય, તેનું પાપ અતિશય થાય, ચોરી ઠગાયને વ્યભિચાર, તેનો ભૂલે ન કરો વિચાર, તેના જેવું નહીં ખોટું કાય, એવી આટી રાખો મને માય। અને બીજું આનંદરા, મન અને કર્મ અને વચનથી ક્યારે તમે હિંસા ના કરતા કોઈને, અહિંસા ધર્મનું પાલન કરજો, અહિંસા પરમો ધર્મ। આનંદરામ, એ આપણી સંસ્કૃતિ છે, અહિંસા ધર્મનું પાલન કરજો, જાણતા અજાણતા કોઈ જીવ તમારાથી ન દુભાઈ જાય એનું ધ્યાન રાખજો, પુત્રી રાધા એનું ધ્યાન રાખજો, આનંદરામ એનું ધ્યાન રાખજો, તમે જાણતા અજાણતા તમારાથી કોઈ જીવ ન દુભાય ને એનું ધ્યાન રાખજો, ચોરી વ્યભિચાર એનો કોઈ પ્રકારનો વિચાર ન કરતા, વિચાર ન કરતા, પરધીન પરધન્ય પરસ્ત્રી હમ ક્યારે ન જોતા, ક્યારે ન જોતા, તેનાથી તમે સાવધાન રહેજો, કોઈ આવે તમને ફસાવા તો એનાથી તમે સાવધાન રહેજો, સાવધાન રહેજો। વ્રત તપ કરજો, દાન કરજો, તમને જ્યાં સુધી ભગવાને શક્તિ આપી હોય ત્યાં સુધી વ્રત કરજો, તપ કરજો, દાન કરજો, જે દુઃખી હોય એના તમે સહાયરૂપ થજો। શાસ્ત્રમાં વિવિધ પ્રકારે તેની રીત લખી છે, વધારે એ બધાની વિધિ અને રીત છે ને શાસ્ત્રમાંથી લખી છે, આપ જાણો છો, જાણી લેજો, વધુ
અને બીજું આનંદરામ કે ભગવાનને વાલું છે ને, એકાદશી વ્રત બહુ મોટું છે, ભગવાનને ખૂબ વાલી એવી એકાદશીનું વ્રત છે, માટે તમે નિત્ય જે એકાદશીનું વ્રત આવે છે ને એ બંને જણા પાલન કરજો વ્રતનું. અને આટલું તમે પાળશો ને તો હરિ તમારી ઉપર રાજી થશે. આનંદરામ, રાધા પુત્રી, તમે આટલું તમે પાલન કરશો ને એનાથી હરિ ખૂબ રાજી થશે, ભગવાન ખૂબ રાજી થશે. એમ વિપ્રને શીખ જ દીધી, તે તો તેણે હૈયે ધારી લીધી, વળી લઈ ચરણ રજ હાથે ઘણી પ્રેમે મૂકી નીજો માથે. આવી રીતે મૂળદાજી મહારાજ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરી અને આનંદરામ, વિપ્ર અને રાધાએ મૂળદાજી મહારાજની ચરણ રજ લઈને માથે ચડાવી. પછી મૂળદાજી મહારાજે આનંદરામને તો કહ્યા આટલા ઉપદેશ, હિત યુક્ત વાણી કહી મૂળદાજી મહારાજે હવે રાધાને કહે છે કે પુત્રી રાધા, મેં વિપ્ર આનંદરામને તો કહ્યું, હવે તને કહું છું. પછી સુણાવી રાધાને વાણી, તમો સુણો પરમ કલ્યાણી, શીખ્યા છો અમ પાસથી ઘણું, સાચવજો તે ધન આપણું, વળી ધારી પતિવ્રત તમે કરજો, જેમ પતિને ગમે તેને માનજો, શ્રી પરમેશ ધારજો સદા પવિત્ર વેશ. રાધા, તમે અમારી પાસેથી ઘણું શીખ્યા છો, નાનપણથી ઘણા સંસ્કાર મેળવ્યા છે, એ સંસ્કારને તમે સાચું ધન માનજો અને પતિવ્રતાનો જે ધર્મ છે તેનું તમે પાલન કરજો, જેમ પતિને ગમે ને એમ કરજો, કારણ કે તેનાથી પરમેશ્વર પ્રસન્ન થાય છે. હરી ભૂલવા નથી સંસાર, રાખજો યાદ વારંવાર, પતિવ્રતા ધર્મ પાળી તમે પતિને પ્રસન્ન કરજો. અને સંસાર છે ને રાધા, એ ભગવાનને ભૂલવા માટે સંસાર નથી, માટે પરમેશ્વરને યાદ વારંવાર કર્યા કરજો, તમે કર્યા કરજો, કર્યા કરજો. અને પતિવ્રતા ધર્મ તમને ખ્યાલ છે રાધા, મેં જણાવ્યું તો આપને, એ એક એકનું તમે પાલન કરજો, પતિને ગમે એમ કરજો, પતિને જે ન ગમે એ સેજ પણ તમે ન કરતા, સેજ પણ ન કરતા. સત્સંગી જીવનો પણ આવે છે ને, બાલ શર્માએ પુત્રવધુ ભક્તિ દેવીને ખૂબ સુંદર શિખામણના વચનો કહ્યા છે, પતિવ્રતાના ધર્મનો ઉપદેશ બહુ સારી રીતે કર્યો છે. અધ્યાય 12માં બહુ સારો ઉપદેશ કર્યો છે બાલ શર્માએ પતિવ્રતાના ધર્મ. શ્રીણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિત ક્રીન મમ, સુશીલા પાપ ભીરુસ્ત્વમ ભવ નિત્યમ પતિવ્રતા, યાવત સ્વલોમ સંખ્યા અસ્તિ તાવત કોટ્ય યુતાનિ ચ, ભર્તા સ્વર્ગ સુખમ ભુંક્તે રમમાણા પતિવ્રતા. ધન્ય સા જનની લોકે ધન્ય સૌ જનકઃ પુનઃ, ધન્ય સ ચ પતિ શ્રીમાન યસ્યા ગેહે પતિવ્રતા, પુણ્યમ યસ્ય ભવેત પુંસ શત જન્મ સમર્જિતમ, ગૃહે તસ્ય ભવેન નારી ધર્મ નિષ્ઠા પતિવ્રતા. પિતૃવંશા માતૃવંશા પતિવંશા સ્ત્રિય સ્ત્રિય પતિવ્રતાય પુણ્યેન સ્વર્ગ સંખ્યાનિ ભુંજતે, બિભ્યત પતિ વ્રતાસ્પર્શમ કુરુતે ભાનુમાનપિ, સોમો ગંધવશ્ચાપિ સ્વપાવિત્રાય નાન્યથા, પૃથિવ્યાં યાનિ તીર્થાનિ તાનિ સંતિ સતી પદે, તેજશ્ચ સર્વદેવાનાં તનૌ તસ્યઃ તપસ્વિનાં, સાધવી પાદરજોભિઃ ભૂ પૂતા સદ્યો હિ જાયતે, નમસ્કૃત્ય ચ તાં પાપી પાપેભ્યો મુચ્યતે કિલ. પતિવ્રતા ત્વરુંધત્યા
सावित्र्या चानसुया शांडिल्या हल्याः सत्या द्रौपद्या शतरूपया मेनया च सुनित्या च संज्ञया स्वाह्या तथा तुल्या लोप मुद्रायास्ति ततस्त्वं तादृशा तादृशी भव तादृश भव। अब बाल शर्माए पुत्रवधु भक्ति माता ने उपदेश है पहुंचे के पुत्री हे कल्याणी हूँ तमने तमारु हित था ये वचन कहू छु। तम स्वयं कल्याण नु स्वरूप छो कल्याण स्वरूप छो। प्रतिवर्ता नारी पोताना शरीर में जितली संख्या में रोम छे तेनाथी 10,000 गणा कोटी वर्ष सुधी पति नी साथे रही स्वर्गना महासुख ने भोगवे छे। ए क्यारे के जारे तमे पतिव्रता बनो त्यारे त्यारे सुशीला पाप भीरस्तम भव नित्यम पतिव्रता। जारे तमे पतिव्रता ना धर्म पाळशो ने तो महासुख ने तमे भोगवशो भोगवशो। पृथ्वी पर जेटला तीर्थो छे ते सरे पतिव्रता नारीना चरणमा नित्य निवास करे रहे छे। हे भक्ति देवी हे पुत्र वधु के पृथ्वी पर जेटला तीर्थो छे ते सरे पतिव्रता नारीना चरणमा नित्य निवास करीने रहे छे। सर्व देवतानु तेबज तपस्वीनु तेज पण पतिव्रता नारीना शरीरमा रहेलु छे। आवा सुंदर वचनो भक्ति देवी ने कहे छे बाल शर्मा। बीजू सांभळो पतिव्रता नारीनी चरण रथी पृथ्वी पर तत्काल पावन बने छे। अने पतिव्रता नारी होय ने एमने नमस्कारनार पापी पुरुष जो होय ने ए नमस्कार पण करे छे तो पण एना पाप बधाई मुक्त थई जाय छे। माटे तमे पतिव्रतानो धर्मनु पालन करजो। आमे तमने बधाई वचन कह्या छे ए बधाई तमे पालन करजो पालन करजो। हे भक्ति देवी सांभळो तमे अरुंधती सावित्री अनसुया शांडिली अहल्या पार्वती द्रौपदी शतरूपा मेना सुनीति सूर्यपत्नी संज्ञा अग्निपत्नी स्वाहा अने लोपा मुद्रा आ बधे आ बधी जे वगैरे पवित्र पतिव्रता स्त्रीओ समान श्रेष्ठ तम पतिव्रता बनजो। બધી પતિવ્રતા નારીઓ છે। દ્રૌપદી કેટલી પતિવ્રતા નારી હતી। સીતા અહલ્યા લોપામુદ્રા અરુંધતી સાવિત્રી અનસુયા શાંડિલી શત્રુપા શત્રુપાની બહુ સરસ એવી કથા છે પતિવ્રતા નારીની। આ સુનીતિની પણ બહુ કથા સારી છે। એ સમય આવશે આપણે ત્યારે લેશું। પરંતુ બાલ શર્મા ભક્તિદેવને ઉપદેશ આપે છે પતિવ્રતાનો કે હે ભક્તિદેવી તમે આ જે મેં તમને કહ્યું અરુંધતી અહલ્યા એના જેમ તમે બનજો પતિવ્રતા। એવી રીતે જ આ મૂળદાજી મહારાજ પણ કહે છે રાધાને કે બેટા રાધા પતિવ્રતના ધર્મ તમે અમારી પાસેથી શીખ્યા છો તે તમે તેનું પાલન કરજો પાલન કરજો તેનાથી તમે સુખી થશો સંસાર નિર્વિઘ્ન પાર ઉતરશે। અને બીજું હરી ભૂલવા નથી સંસાર રાખજો યાદ વારંવાર। અને સંસાર છે ને બેટા રાધા ભૂલવા માટે નથી ભગવાનને ભગવાનને વારંવાર યાદ રાખજો। તમે તો ખાસ પતિ જેમ આજ્ઞા કરે ને એમ આજ્ઞા પાળજો અને હરિને ક્યારે ભૂલતા ના ક્યારે ના ભૂલતા આવી ગાંઠ છે ને તમે મનમાં બાંધી દેજો। જો ભગવાનનું ધામ તમારે જોતું છે તો પતિવ્રતાના ધર્મ અને હરિને ક્યારે ભૂલતા ના ક્યારે ના ભૂલતા ક્યારે ના ભૂલતા ક્યારે ના ભૂલતા ક્યારે ના ભૂલતા। પછી આપ્યું કર્યા વરે રામ મંદિર અમરા પરે કહ્યું તહા વાસ કરી રેજો સુખે
રામનું નામ જ લેજો. પછી મૂળદાજી મહારાજે કરિયાવરમાં અમરાપરના રામ મંદિરનો લેખ રાધાના હાથમાં આપ્યો અને કહ્યું કે બેટા રાધા, આ ગરીબ બાપનો આ કરિયાવર ઓછું તું ના માનીશ, ના માનીશ, ના માનીશ, ના માનીશ. આ બાપ પાસે જે હતું ને બેટા, એ તને આપી દીધું, તને આપી દીધું. નાનપણથી લઈને અત્યાર સુધી મારે તને જે કહેવાનું હતું બેટા, તને મેં કહી દીધું, કહી દીધું. મારી પાસે જે સંસ્કાર રૂપી મૂડી હતી એ તને આપી દીધી બધી, અને સંસ્કાર રૂપી મૂડી હોય એ જ સાચું ધન છે ને, કે રૂપિયાની નોટો છપાતી હોય એ ધન છે, કે ડોલરો કમાતા હોય એ ધન છે. એ ધન તો છે જ, એ ધન નથી એમને, એ ધન છે જ. પણ એ ધન સાર્થક ક્યારે કહેવાય? જ્યારે ભગવાનને અર્થે, સારા કાર્યને અર્થે વાપરીએ ને ત્યારે કહેવાય ધન, નકર ધન કહેવાય નહીં. ગમે એટલા અબજોપતિ હોઈએ, ગમે એટલા કરોડોપતિ હોઈએ, ગમે એટલા ધનાઢ્ય હોઈએ, બિલ્ડિંગો બાંધતા હોઈએ, કે બિલ્ડિંગ મોટા મોટા રહેતા હોઈએ, ક્યાં તમારી આજ્ઞામાં હજારો માણસો રહેતા હોય, તમારી આજ્ઞા પાળતા હોય, અને તમે કહો એમ વસ્તુ પદાર્થ હાજર થઈ જતી હોય, પણ ભગવાનની સામે તો આપણે તો બધાય નિર્ધન જ છીએ, નિર્ધન જ છીએ. કારણ કે એ સંપત્તિ જો ભગવાનને અર્થે ન વપરાણી હોય, એ સંપત્તિ સારા કાર્યને અર્થે વપરાણી ન હોય, એ સંપત્તિ કોઈ દુઃખી માટે ન વપરાણી હોય, મહાન પુરુષો માટે ન વપરાણી હોય, સંત સેવા માટે, ભક્ત સેવા માટે, નિર્ધન સેવા માટે ન વપરાણી હોય, તો બધી સંપત્તિ કેવી છે? ઝીરો સમાન છે, ઝીરો સમાન છે, ઝીરો સમાન છે. સુખ ના આપે, જોજો, ન્યાય આપે ક્યારેય? એ કરી ભગતની વાત કરું તમને, આ જીવને જેટલા દુઃખ આવે છે ને, ભક્ત ભગવાનનો હોય પણ દુઃખ આવે એના ઘણા બધા કારણો હોય, ઘણા બધા કારણો હોય, ઘણા બધા, ઘણા બધા. એક ભક્ત છે, એને સંતે કહ્યું, મોટા સાધુએ કહ્યું, એ મોટા સાધુની કૃપાથી જ સુખી થયો, ધનાઢ્ય થયો, સંસારમાં વેલસેટ થયો, તે પૈસા કમાતો થયો, પૈસા કમાતો થયો, પહેલો પગાર આવ્યો ત્યારે એને એ મોટા સંતે કહ્યું હતું કે જો સાંભળ, તારે સુખી થવું હોય, ધનાઢ્ય થવું હોય તો આટલું તું કરજે, ખાલી જે કાંઈ તારી આવક આવે ને એમાંથી દસમો ભાગ તું મહારાજને અર્પણ ઠાકોરજી મહારાજને કરી દેજે, ઠાકોરજી મહારાજને તું દસમો ભાગ અર્પણ કરી દેજે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે. આ તો દિન પ્રતિદિન વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો. પેકેજ તો કરોડોમાં ગયું, આખું 12 મહિનાનું પેકેજ કરોડોમાં ગયું. 15 વર્ષ 18 વર્ષ સુધીનું શું કહ્યું, કેટલું? એ 18 વર્ષમાં એવો ફૂલો, એવો ફૂલો, એવો ફૂલો, એવો ફૂલો, એવો ફૂલો, કે એને કહીએ ને કે ફોન લેજો ને, તો ત્યાં સુધી જવાબ આપવા મળ્યો કે મારી પાસે સમય જ નથી, મારી પાસે મંદિરમાં આવવાનો સમય નથી, મારી પાસે સંતોને મળવાનો સમય નથી, મારી પાસે ભક્તોને સહયોગ થવામાં કોઈ સમય જ નથી, હું બહુ બિઝી છું મારા ક્લાયન્ટ સાથે, મારા એમ્પ્લોય સાથે, મારી કંપનીમાં બહુ બિઝી છું સ્વામી, બોલે બહુ બિઝી છું. પછી તો ફોન ઉઠાવવાના બંધ કરી દીધા, બ્લોક કરી દીધા, અને દુઃખ એવો અહંકાર ધનનો આવી ગયો એના જીવનમાં. પછી એના દીકરા મોટા થયા, શું થયું? દીકરા મોટા થયા, જેટલી સંપત્તિ હતી ને એ બધી જ કેવી કરી દીધી? બાપાએ જે દૂધમાં સંપત્તિ કરી હતી બધી દીકરાએ પાણીમાં સંપત્તિ કરી દીધી. શું કરી દીધું? બાપે જે દૂધ અને ઘીમાં સંપત્તિ આખી કરી હતી મેળવેલી, અને એ સંપત્તિ એને જાત પ્રયત્ન ઉપરાંતથી મોટા પુરુષના વચનથી એને મળી હતી, મોટા પુરુષના વચનથી, એમના આશીર્વાદથી મળી હતી, ભગવાનની પ્રાર્થનાથી મળી હતી. મોટા પુરુષે એને કીધું હતું કે જા, તું બહુ સુખ્યો થઈશ, બહુ સુખ્યો થઈશ, પણ જો શરત કરી હતી દસમો ભાગ કાઢીશ
હતો. તો પહેલા તો બહુ પૈસા કમાણું, બહુ પૈસા કમાણું. દસમો ભાગ ક્યારે કાઢ્યો? ક્યારે? 18 વર્ષ સુધીમાં, 18 વર્ષ થયા પણ બહુ મોટો બિલ્ડિંગનો બિલ્ડર બન્યો અને કંપનીઓ પણ ખોલી નાખી, 2-3 કંપનીઓ ખોલી નાખી. એને તો બહુ ધનાઢ્ય થયો પણ કોઈ દિવસ દસમો ભાગ કાઢ્યો નહીં. એના મનમાં એવી ઈચ્છા કે સાધુનો ફોન આવે ને તો ભીખની જેમ માગે, હરિભક્તનો ફોન આવે ને તો સેટ કરી દઉં એનો ફોન આવે. એટલે એને સત્સંગ પ્રત્યે નફરત થવા લાગી, નફરત થવા લાગી. ભાઈ, સત્સંગમાં નફરત કરવા જેવું નથી. એ તમારી પાસે જે આવ્યું છે ને એ મહારાજ ઠાકોરજી મહારાજનું આપેલું છે, મોટા સાધુનું આપેલું છે, એમની પ્રાર્થનાથી ફળેલું છે. આપણે તો એટલું જ વિચારું કે જે દિવસે પ્રથમ મંદિર આવ્યો ત્યારે હું નિર્ધન હતો અને જ્યારે મંદિરના પગથિયા ચડીને મોટા પુરુષે વર્તમાન ધરાયા ત્યાંથી ધનાઢ્ય થયો, ધનાઢ્ય થયો. એ દિવસ જો યાદ રાખીએ ને તો ક્યારે અહંકાર ના આવે, ક્યારે ના આવે, ક્યારે ના આવે. પછી તો આજે ભગત હતા એનો દીકરો એટલો બધો ફાટો, એટલો બધો ફાટો, બાપાની બધી સંપત્તિ પાણીમાં કરી દીધી. એના દીકરાને ફર એમ પણ ન કહી શકાય, એમ પણ ન કહી શકાય. અને દીકરાએ તો ત્યાં સુધી બાપાને કહી દીધું કે જો તમે એક શબ્દ પણ વધારે બોલ્યા છો તો હું તમને મારી નાખીશ. ત્યાં સુધીના શબ્દ આવા કહી દીધા. ત્યારે એના પિતા રડતા રડતા એ સંતને ફોન કર્યો, મારી સાથે આવું જીવનમાં કેમ બન્યું, કેમ બન્યું, કેમ બન્યું. ત્યારે સંતે કહ્યું, તમે જ જાતે તમારા જીવનમાં સંશોધન કરો, ક્યાં તમે ભૂલ કરી છે. બહુ એને સંશોધન કર્યું પોતાના જીવનમાં. ત્યારે એને યાદ આવ્યું કે મને મોટા સાધુએ કીધું હતું કે દસમો ભાગ કાઢજે, પણ મેં ધનની મોહબતમાં, પુત્રની મોહબતમાં, સંગ્રહ વૃત્તિની ખોરમાં જે ભગવાન ઠાકોરજી મહારાજને મારે દસમો ભાગ અર્પણ કરવાનો હતો, દુઃખીને મદદરૂપ થવાનો હતો, એવું ન થયો અને ધનની લાલસામાં, ક્લાયન્ટની લાલસામાં, પુત્રની લાલસામાં અને સંગ્રહ વૃત્તિની લાલસામાં આજે હું બધું ખોઈ બેઠો, ખોઈ બેઠો, ખોઈ બેઠો, ખોઈ બેઠો. પછી તો એને મોટા સત્પુરુષ પાસે માફી માગી, માફી માગીએ અને પ્રાયશ્ચિત કર્યું. અને પ્રાયશ્ચિત કરીને પછી ધીરે ધીરે, ધીરે ધીરે એના દીકરાને યોગમાં લેવામાં આવ્યો. પછી દીકરાને ખૂબ સમજાયો માતા પિતાની ભક્તિ વિશે, ખૂબ સમજાયો, એને સત્સંગી કર્યો. પછી એના બાપ 7 કે 8 વર્ષે પાછા હતા એવાને એવા સત્સંગમાં હાલ તે વિદ્યમાન છે એ ભક્તરાજ. એને પસ્તાવાપૂર્વક આજે પણ છે, પણ આજે એને પશ્ચાતાપ થઈ ગયો. પછી એને પ્રાયશ્ચિત કરી દીધો, પછી આપણે એની ભૂલ કઢાય નહીં. પછી એને આપણે પાપી કહીએ તો કૃતજ્ઞ કહેવાય, કૃતજ્ઞ કહેવાય. એટલે ધ્યાન રાખવું, જેણે પાપ કર્યું હોય પણ પ્રાયશ્ચિત પણ કરી લીધું હોય અને માફી પણ માગી લીધું હોય, પછી એને કોઈએ પણ કૃતજ્ઞ કહેવાનો અધિકાર નથી, નથી, નથી. કહેવાનો સારાંશ કે એને જો આટલી ભૂલ કરી તો 24-25 વર્ષે ખ્યાલ આવ્યો કે દસમા ભાગની મને ભૂલ છે, પુત્રની મોહબતની ભૂલ છે. તો જીવનું આપણે ધ્યાન રાખ્યું, જીવનું આપણે ધ્યાન રાખવું. ગમે એટલા મોટા થઈએ કે ગમે એટલા નાના હોય, પરંતુ શિક્ષાપત્રીની જે આજ્ઞા છે મહારાજની, એ અવશ્ય ઠાકોરજી મહારાજનો દસમો ભાગ અવશ્ય કાઢો. ઠાકોરજી મહારાજનો જ્યાં શ્રદ્ધા હોય, એવું નથી અહીં જે, જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં કલ્યાણ મનાતું હોય ત્યાં, જ્યાં કલ્યાણ મનાતું હોય, જે દુઃખી હોય એને મદદરૂપ થવું, જે સારા કાર્ય થતા હોય ત્યાં મદદરૂપ થવું. માટે જેમાં ધ્યાન રાખવું, જેમાં ધ્યાન રાખવું. મુરદાજી મહારાજ કે બેટા, આ કર્યાવર તું ઓછો ના માનતી, તું મેં તને જે સંસ્કાર આપ્યા છે ને એ ઓછા તું ના માનતી, મેં તને બહુ કર્યાવર આપી દીધું અને મારી પાસે જે હતું આ રામ મંદિર એ તને અર્પણ કરું છું, અર્પણ કરું છું, તને અર્પણ કરું છું, અર્પણ કરું છું. એમ આપણા જીવનમાં છે ને ધ્યાન રાખીએ. આ મુરદાજી મહારાજ રતનબાઈને વારસામાં શું આપ્યું? સંસ્કાર આપ્યા. મુરદાજી મહારાજે રતનબાઈને શું આપ્યું? સંસ્કાર આપ્યા. રાધાને શું આપ્યું? સંસ્કાર આપ્યા. જો રતનબાઈના જીવનમાં મુરદાજી મહારાજે સંસ્કાર આપ્યા તો રતનબાઈના
પુત્રી જે રાધા એમના જીવના પણ સંસ્કાર મોલધાજી મહારાજે આપ્યા, અને સંસ્કાર રૂપી જે મૂડી એના જેવું કોઈ મોટી મૂડી નહીં, કારણ કે કલ્યાણ આપે છે સિદ્ધિ. શું આપે છે? એ કલ્યાણ આપે છે, અને આ જગતમાં કઈ રીતે ચાલુ એનો વિવેક બતાવે છે, વિવેક બતાવે છે, વિવેક બતાવે છે. એમ આપણને પણ સદગુરુ છે ને જ્યારે સત્સંગમાં આવીએ ને ત્યારે સંસ્કાર રૂપી મૂડી આપે છે, એમના શબ્દ છે, એમના વચન છે, એ આપણે ગ્રહણ કરવા, ગ્રહણ કરવા, ગ્રહણ કરવા, ગ્રહણ કરવા. એ એમ કે આ ઠાકોરજી મહારાજનું સ્વરૂપ છે, એ એમ કે આ મુક્તાનંદ સ્વામી છે, એ એમ કે આ દાદા ગુરુજી છે, આ એમ કે આ હરિભક્તો છે, એ એમ કે આ સંતો છે. એ જે વાસ્તવિક આપણા આધ્યાત્મિકની મૂડી છે એ મૂડીને ગ્રહણ કરવી, એ મૂડીને હૃદયમાં ગ્રહણ કરીને એનું અહોપણું રાખવું, એ હૃદયમાં એનો નિશ્ચયના રૂપમાં ઠરાવ કરવો, ઠરાવ કરવો, ઠરાવ કરવો. અને એ જે સાચું ધન છે ને, મને આ ઠાકોરજી મહારાજ મળ્યા, આવા મોટા સંતો મળ્યા, આવા હરિભક્તો મળ્યા, આ લોયાધામ પરિવાર મળ્યું, આ મુક્તાનંદીય પરંપરા મળી, એ મારી સાચી મૂડી છે, મૂડી છે. રાધાએ શું માન્યું હતું? રાધાએ શું માન્યું હતું? રાધાએ એવું માંગ્યું કે મને ગાડી બંગલા આપવું માંગ્યું? નથી માંગ્યું, નથી માંગ્યું. રતનભાઈ પણ એવું કીધું મૂળદાજી મહારાજને કે મારી દીકરી રાધાને તમે આટલું મોટું રામ અમરાપુરનો રામ મંદિરનો ચોરો લખી દેવું કીધું હતું? નહોતું કીધું, એ તો સહર્ષથી આપ્યું અમને, સહર્ષથી આપ્યું. પરંતુ રાધાએ કંઈ ન માંગ્યું, સંસ્કાર એની પાસે હતા, કારણ કે પહેલેથી જ મૂળદાજી મહારાજે જાણી લીધું હતું કે આપવા જેવું તો શું છે? સંસ્કાર, સંસ્કાર. એમ આપણા જે સંસ્કાર મોટા પુરુષે જે આપેલા હોય કે આ ઠાકોરજી મહારાજનું સ્વરૂપ છે, આ લોહેધામ પરિવાર છે, આ હરિભક્તો છે, આ સંતો છે, આ મુક્તાનંદીય પરંપરા છે, એ મારું સાચું ધન છે, એ મારી સાચી સમૃદ્ધિ છે, એ મારી સાચી મૂડી છે, મૂડી છે, મૂડી છે. અને જ્યારે અંતકાળે આપણે દેહ છોડશું ને ત્યારે આપણે આંખ બંધ કરશું ને કે આંખ ખુલી હશે ને ત્યારે આપણને મુક્તાનંદીય પરંપરાનો સદગુરુ દેખાશે, આ ઠાકોરજી મહારાજનું સ્વરૂપ દેખાશે, આ સંતો અને ભક્તો દેખાશે. અને એ દેખાય તો મૂડી સાચી જીવમાં ઉતરી કહેવાય, અને જ્યાં સુધી એ મૂડી જીવમાં ન ઉતરે ત્યાં સુધી ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલો ધર્મ હોય, ગમે એટલી ભક્તિ હોય, છતાં પણ અપૂર્ણપણું રહે છે, આપણે જોઈએ છીએ. એનું કારણ કે જે સાચી મૂડી હોય એને દ્રઢ ના કરી હોય, દ્રઢ ના કરી હોય, એટલે સાચી મૂડીને આપણે દ્રઢ કરવી, આપણે દ્રઢ કરવી. આ રાધાએ શું કર્યું હતું? એ મૂળતાજી મહારાજની સંસ્કાર રૂપી મૂડીને દ્રઢ કરી હતી, દ્રઢ કરી હતી. આનંદ રામે પણ સંસ્કાર રૂપી મૂડીને દ્રઢ કરી એમના વચનોને ઝીલ્યા, ઝીલ્યા, ઝીલ્યા. પછી કહ્યું, તાહા વાસ કરી રેજો, સુખે રામનું નામ જ લેજો, એમ કહી મોકલ્યા મા પાસે, બેઉ જણને આશીષ આસે, નમ્યા બેઉ માતાને તે ક્ષણ, રાધા ધોવે આસુએ ચરણ, માતાએ સૂતા બાથમાં લીધી, વળી આશીષ રોડી જ દીધી. પછી મૂળદાજી મહારાજ કહે છે, હવે માતા રતનબાઈના આશીર્વાદ લેવા જાઓ તમે બંને, બસ મેં તમને બેને જે કીધું એનું તમે ખાસ ધર્મનું પાલન કરજો. રાધા તમે પતિવ્રતા ધર્મનું પાલન કરજો, તમને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કારનું તમે ધ્યાન રાખતા રહેજો, ધ્યાન રાખતા રહેજો, ધ્યાન રાખતા રહેજો. અને આજે અમરાપુરના રામ મંદિરનો લેખ છે ને, બેટા રાધા આને તું કર્યાવર ઓછો ના માનતી, ના માનતી. ત્યારે આ રાધા પણ કહે છે, બાપુ મારે તો આ કશું જ નથી જોતું, બસ તમે મને જે સંસ્કાર આપ્યા ને એ જ મારી મૂડી છે. અને આનંદ રામ પણ એ જ કહે છે, બાપુ અમારે કંઈ નથી જોતું, અમે છેલ્લે તૃણની ઝૂંપડીમાં રહેશું, કુટીરમાં રહેશું, બસ અમને તમારો સ્નેહ, તમારી લાગણી અને તમારો પ્રેમ અમને મળતો રહેશે ને, તમારા સંસ્કાર અમે વધારતા રહીશું દિવસે ને દિવસે, એ જ અમારી મૂડી છે, મૂડી છે. હા, આવું હોય ને તો જ મુમુક્ષુતા હોય ને આવી, તો જ મોટા પુરુષનો રાજીપો અને ઠાકોરજી મહારાજની કૃપા અને મુક્તાનંદીય પરંપરાની કૃપા વરસે, નહીં તો ના વરસે, નહીં તો ના વરસે.
આ આનંદ રામે અને રાધાએ શું કર્યું? મૂળદાજી મહારાજનું હૃદય જીતી લીધું, એમની મૂળી સંસ્કાર રૂપીને સાચવી લીધી. એમ આપણે આપણા જીવનમાં છે ને આ મુક્તાંદ્ય પરંપરાની મૂડી, આ ઠાકોરજી મહારાજ, આ સંતો લોયાદા પર એને આપણે હૃદયમાં સાચવીએ, એ આપણું સાચું ધન છે, એ આપણું લક્ષ છે, એ જ આપણી સમૃદ્ધિ છે, અને એનાથી જ આપણું એનાથી આપણી ઓળખાણ છે, ઓળખાણ છે, ઓળખાણ છે, ઓળખાણ છે. પછી બંને માતા રતનબાઈ પાસે જાય છે, એ આપણે કાલે જોશું, અને વિદાય થાય છે, એ વિદાય આપણે કાલે લઈશું. અહીં આપણે કથન પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની.